સુરતના અગ્નિક તાંડવ બાદ ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ જિલ્લાની તમામ 312 શાળામાં ફાયર સુવિધા સહિતની સુરક્ષા માટે પરિપત્ર કર્યો છે. ફાયર સેફટીના સાધન વિના ચાલતી શાળાઓને સોકોજ નોટિસ પાઠવવામાં આવશે તેમ જિલ્લા શિક્ષણ અધિકારી નવનીત મહેતાએ જણાવ્યું હતું. સુરતના સરથાણામાં સર્જાયેલી અગ્નિતાંડવની દુર્ઘટના બાદ ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાં વહીવટીતંત્રએ તપાસનો દોર શરૂ કર્યો છે. ઉનાળુ વેકેશન સમાપ્ત થનાર હોવાથી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ શિક્ષણ વિભાગની સૂચના અનુસાર જિલ્લાની ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ તેમજ સરકારી મળીને કુલ 312 શૈક્ષણિક સંસ્થાઓની તપાસ શરૂ કરી છે. એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સહિત 3 સભ્યોની ટીમ તમામ સ્કૂલોમાં જઈ સ્થળ નિરીક્ષણ કરી ફાયર સુવિધા ઉપરાંત સુરત જેવી દુર્ઘટના સમયે બચાવ કામગીરી માટે જરૂરી વ્યવસ્થા અંગેની તમામ તપાસ કરાશે. તેમજ જે શાળાઓમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળશે તે શાળાઓને નોટિસ પાઠવવામાં આવનાર હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારી નવનીત મહેતાએ જણાવ્યું હતું. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એ ભારતનો આવતીકાલ છે અને એ વિદ્યાર્થીઓની સલામતી માટે રાજ્ય સરકાર તરફથી પણ અનેકવાર સૂચનાઓ મળતી હોય છે. એની તકેદારી જિલ્લા કક્ષાએ પણ અમે રાખતા હોઈએ છીએ. પણ ખાસ કરીને સુરતની ઘટના પછી માધ્યમિક શિક્ષણ બોર્ડે પણ અમને લેખિતમાં સૂચના આપેલી છે. અન્વયે ભરૂચ જિલ્લાની જેટલી શાળાઓ છે તમામ 312 માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સેલ્ફ ફાઇનાન્સ સરકારી તમામ શાળાઓમાં ખાસ કરીને ફાયર સેફટીની સુવિધાઓ કોઈ પ્રકારના ડિઝાસ્ટર ના થાય એ હાદસો ન થાય એ પ્રકારની સુવિધા માટેનો અમે પરિપત્ર ગઈકાલે તમામ શાળાઓને પાઠવવામાં આવ્યો છે. આ માટે અમારા આચાર્યશ્રીઓનું એક સેમિનાર પણ અમે 7 તારીખે રાખેલો છે. એમાં પણ વિશદે અમે ચર્ચા કરીશું. પણ આપના મીડિયાના માધ્યમથી ખાસ તમામ ભરૂચ જિલ્લાની માધ્યમિક શાળાના અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓને અનુરોધ છે કે ફાયર સેફટી માટેની જે સુવિધાઓ છે એ પોતે પૂરતી રીતે કાળજી રાખીને એ ઉપલબ્ધ કરાવવાની કોશિશ કરે અને સાથે સાથે વિદ્યાર્થીઓની સલામતી માટે જે અહીંયાથી આપવામાં આવેલા એનેક્સર છે ઇન્ડેક્સ છે એ પ્રમાણેની તમામ પૂર્તતા સાથેની માહિતી જિલ્લા શિક્ષણ અધિકારીને તાત્કાલિક આપવામાં આવે. જે શાળાઓ પાસે ફાયર સેફટી અને આવા ડિઝાસ્ટર ન થાય એ માટેના જો સાધનો હશે તો બહુ સારી બાબત ગણાશે. પણ જે નહીં હોય એ શાળાઓને પણ અમે સોકોજ નોટિસ આપીને સત્વરે પૂરી વ્યવસ્થા કરવા માટે અમે સૂચના આપીએ.